સુરત શહેરના પાનેસરા વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા એક અનોખી દોડ દોડવામાં આવી છે. પોલીસ કમિશનર અજય કુમાર તોમરે હથિયારના છોડાનો સ્લોગનથી દોડ પ્રસ્થાન કરાવી હતી, જેમાં પાનેસરા વિસ્તારના 3000 જેટલા લોકોએ એક સાથે 5 કિલોમીટર જેટલી દોડ દોડી હતી. સુરત શહેરમાં સતત વધતા જતા ગુનાને લઈ સાથે પાનેસરા વિસ્તારમાં ગુનાની ફરિયાદને લઈ સુરત પોલીસે આજરોજ યુવાનોને ગુનાખોરીથી દૂર રહે તેના માટે પાનેસરાના નાગરિકો સાથે અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિત ડીસીપીથી લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોતે પણ દોડી દોડી હતી. સાથે જ નાના બાળકો, યુવાનો, મહિલા સહિતના વૃદ્ધોએ પણ આ દોડમાં ભાગ લીધો હતો. તમામ સાથે દોડીને એક મેસેજ આપ્યો હતો, ચાકુ, છુરી, હથિયાર, વ્યસન છોડીને લોકોને સ્પોર્ટમાં રસ લે, પાનેસરા સહિતના સુરત શહેરના ગુનાખોરીને મુક્ત બનાવવાના સંકલ્પથી આ દોડ દોડવામાં આવી હતી. અલગ અલગ કેટેગરીના વિજેતાને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. સાથે જ દોડમાં પ્રથમ આવનાર યુવાનો બેકાર હોય તેને લઈ પોલીસ કમિશનર અજય કુમાર તોમરે નોકરી આપવાની ખાતરી પણ આપી હતી. આજરોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંડેસરા પોલીસ અને પાંડેસરા જીઆઈડીસી તરફથી એક 5 કિલોમીટરની દોડનું આયોજન તમામ નાગરિકો માટે, યુવાનો, યુવતીઓ માટે કરવામાં આવ્યું. પાંડેસરા, લીંબાયત, ઉધના, ડિંડોલી, ગોડાદરા આ વિસ્તારો માટે સામાન્ય રીતે લોકો આમ કહે છે કે અહીં ગુનાઓ વધારે બને છે, મારામારીના ગુનાઓ વધારે બને છે અને અહીંના યુવાનોને સાચા રસ્તા ઉપર લઈ જવાની જરૂર છે. યુવાનોને સાચા રસ્તા બતાવવા માટે સ્પોર્ટ્સ એક બહુ મહત્ત્વપૂર્ણ બાબત છે. આજે આ 5 કિલોમીટરની રનમાં સવારે 5:30 વાગે લગભગ 2-3 હજાર લોકો ભેગા થયા. આ બતાવે છે કે લોકોને આ પ્રવૃત્તિથી બહુ સારું પ્રોત્સાહન મળે છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઇનામ પુરુષ, મહિલા અને સિનિયર સિટીઝન કેટેગરીમાં આપવામાં આવ્યો. 15 વર્ષથી 12 વર્ષથી નાના છોકરાઓએ પણ રેસ પૂરી કરી એને સ્પેશલ ઇનામ આપવામાં આવ્યું. આ વિસ્તારના તમામ આગેવાનોએ જેવી રીતે અમને સહકાર કર્યું છે એના માટે બધાને અભિનંદન. આ વિસ્તારમાં હંમેશા પોઝિટિવ રચનાત્મક એક્ટિવિટી થતી રહે એવું મને સંપૂર્ણ વિશ્વાસ છે. ડીસીપી ઝોન 1, એસીપી એફ ડિવિઝન, પાંડેસરા પોલીસ સ્ટેશન, જીઆઈડીસી એસોસિએશન, છોટુભાઈ પાટીલ, તમામ કોર્પોરેટરશ્રીઓ જે અહીં હાજર છે અને તમામ આગેવાનો, તમામ રનર્સ બધાને હું અભિનંદન આપું છું. થેન્ક યુ. જય હિન્દ.